Assalamualaikum. Good morning, my dear students. Welcome to Janab Qutbuddin Mualim Boys Primary School. And welcome to online classes. My dear students, we got to learn subject English, Standard 8. Our topic is essay. आजे आपने निबंध भणवाना छे. तो विद्यार्थी मित्रों, आपने निबंध तमे लोकोए निबंधनी नोट मा पहलो निबंध ट्रीस वृक्षों लखी लीधो हसे. हवे आजे आपनो बीजो निबंध छे माय विजिट टू ध साइंस एक्सिबिशन. साइंस एटले तो शू तमने बधाने खबर ज छे विज्ञान. एक्सिबिशन एटले प्रदर्शन. विज्ञान प्रदर्शननी मारी मुलाकात ज्या बधा विज्ञान ने लगता प्रदर्शन होय छे એને શું કહેવાય વિજ્ઞાન પ્રદર્શન સાયન્સ એક્ઝિબિશન. ત્યાં તમને ઘણું બધું જાણવા મળે છે ને મોટી મોટી સ્કૂલોમાં આ સાયન્સ એક્ઝિબિશન યોજવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અંગ્રેજીની નિબંધની નોટમાં ઇન્ડેક્સ અનુક્રમણિકામાં ક્રમ નંબર 2 નિબંધનું નામ માય વિઝિટ ટુ ધ એક્ઝિબિશન આજની તારીખ 13/2/2021 સેટરડે લખવાની રહેશે. અને તમે બધા જાણો જ છો કે આપણે નિબંધ જમણી બાજુ પર લખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ પર જતાં પહેલાં આપણે આની અંદર આવતા ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ, જેથી તમને નિબંધ સમજવામાં સરળતા રહેશે. તમારે આ ન્યૂ વર્ડ્સ અંગ્રેજીની નોટબુકમાં 3 વખત સારા અક્ષરે લખવાના રહેશે અને નિબંધ નિબંધની નોટબુકમાં લખવાના રહેશે. તો લેટ્સ સ્ટાર્ટ. SCIENCE સાયન્સ એટલે વિજ્ઞાન. EXHIBITION એક્ઝિબિશન પ્રદર્શન. PARENTS પેરેન્ટ્સ એટલે માતા પિતા. VISIT વિઝિટ એટલે મુલાકાત લે. ATMOSPHERE એટમોસ્ફિયર એટલે વાતાવરણ. SECTIONE સેક્શન એટલે વિભાગ. એન્વાયરમેન્ટ ENVIRONMENT એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. HEALTH હેલ્થ એટલે સ્વાસ્થ્ય. AGRICULTURE એગ્રીકલ્ચર એટલે ખેતી. TERRACE ટેરેસ એટલે અગાસી. GARDENING ગાર્ડનિંગ એટલે બગીચા કામ. HERB હબ એટલે વનસ્પતિ. SPICE સ્પાઇસ એટલે તેજાનો. NATURE નેચર એટલે નિસર્ગ અથવા કુદરત. અને છેલ્લો શબ્દ છે BLESSING બ્લેસિંગ એટલે આશીર્વાદ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ન્યૂ વર્ડ્સ અંગ્રેજીની નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. હવે આપણે નિબંધ પર જઈએ. માય વિઝિટ ટુ ધ સાયન્સ એક્ઝિબિશન વિજ્ઞાન પ્રદર્શનની મારી મુલાકાત. ફર્સ્ટ પેરેગ્રાફ છે. આઈ વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ માય મમ્મી ઓન 28 ફેબ્રુઆરી. 28 ફેબ્રુઆરીના દિવસે હું મારી માતા સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતે ગયો હતો. ઇટ વોઝ હેલ્ડ ઇન માય સ્કૂલ તે મારી શાળામાં યોજવામાં આવ્યો હતો. મેની પેરેન્ટ્સ કેમ ટુ વિઝિટ ઇટ ઘણા બધા માતા પિતાઓ તેની મુલાકાત માટે આવ્યા હતા. ધેર વોઝ અ વેરી ગુડ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે શું, હમણાં જ આપણે જોઈ ગયા વાતાવરણ. ત્યાંનું વાતાવરણ ખૂબ જ સારું હતું. ધેર વેર 3 સેક્શન્સ. કેટલા વિભાગો હતા? હાઉ મેની? 3 સેક્શન્સ, 3 વિભાગો હતા. વિચ કયા કયા? તો ચાલો જોઈએ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. હેલ્થ પ્લસ આરોગ્યવર્ધક અથવા તો સ્વાસ્થ્યવર્ધક. ને થર્ડ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે ખેતી અથવા કૃષિ. સેકન્ડ પેરેગ્રાફ છે. ફર્સ્ટ સૌથી પહેલાં
we visited the agriculture section. સૌથી પહેલા અમે લોકોએ કૃષિ વિભાગની મુલાકાત લીધી હતી. In this section, આ વિભાગમાં we learned about the terrace gardening. ટેરેસ એટલે અગાસી, ગાર્ડનિંગ એટલે બગીચા કામ અથવા ખેત. ત્યાં એગ્રીકલ્ચર વિભાગમાં અમને અગાસી બગીચા કામ વિશે ઘણું બધું શીખવા મળ્યું. ધેન ત્યાર પછી વી વિઝિટેડ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ત્યાર પછી અમે લોકો પર્યાવરણ વિભાગમાં ગયા. ધેર ત્યાં વી લર્ન અબાઉટ ધ યુઝીસ ઓફ ધ બાંબુ ટ્રી એન્ડ ધ બનાના પ્લાન્ટ. ત્યાં અમે લોકોએ બાંબુ ટ્રી, બાંબુના વૃક્ષ, વાંસનો વૃક્ષ અને બનાના પ્લાન્ટ, કેળાના છોડનો ઉપયોગ વિશે ઘણું બધું શીખવા મળ્યું. બાંબુ ટ્રી અને બનાના પ્લાન્ટનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે આ એન્વાયરમેન્ટ વિભાગમાં એ લોકો શીખ્યા. લાસ્ટલી છેવટે વી રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન. છેવટે અમે લોકો સ્વાસ્થ્યવર્ધક વિભાગમાં પહોંચ્યા. ધેર ત્યાં વી લર્ન્ડ ધેટ હર્બ્સ એન્ડ સ્પાઇસીસ આર વેરી યુઝફુલ ફોર અવર બોડી. ત્યાં અમને જાણવા મળ્યું, શીખવા મળ્યું કે હર્બ્સ એટલે વનસ્પતિ અને સ્પાઇસ એટલે તેજાના એ આપણી બોડી, આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એ જાણવા મળ્યું અમને. ઇટ વોઝ અ વેરી ગુડ ચાન્સ સ્પેશિયલી ફોર મી ટુ વિઝિટ ઇટ. ઇટ વોઝ અ વેરી ગુડ ચાન્સ સ્પેશિયલી ફોર મી ટુ વિઝિટ ઇટ. ખાસ કરીને તેની મુલાકાત લેવાની, કોની, સાયન્સ એક્ઝિબિશનની, વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવાની મારા માટે ખૂબ સારી તક હતી. આઈ ન્યૂ મોર અબાઉટ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ. મને નેચર એટલે કુદરત અથવા નિસર્ગ, કુદરત અને તેના આશીર્વાદ વિશે ઘણું બધું જાણવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નિબંધમાં બરાબર સમજ પડી ગઈ હશે. તમે લોકો અંગ્રેજીની નોટમાં ન્યૂ વર્ડ્સ લખી લેજો અને આ નિબંધની નોટમાં સારા અક્ષરે એક વખત લખી લેજો. થેન્ક યુ.